અયોધ્યામાં રામ મંદિરના સત્વરે નિર્માણ માટે સોમનાથની ભૂમિ પર વિહિપની વિરાટ ધર્મસભા મળી હતી. ભાજપને ગુજરાતથી દિલ્હી સુધી સત્તા સ્થાને લાવવામાં જેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે એ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી નીકળેલી સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા હતી. આજે ફરીવાર આજ પાવન ભૂમિ પર અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિરાટ ધર્મસભા મળી હતી, જેમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લાની સંયુક્ત વિહિપની વિરાટ ધર્મસભામાં અનેક સાધુ સંતો વિહિપના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. સભામાં ત્રણેય જિલ્લામાંથી હિન્દુ સમાજના આગેવાનો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ વિરાટ ધર્મ સભામાં પ્રભુ શ્રી રામના જન્મ સ્થળ એવા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે સાધુ સંતોએ હાજર જનમેદની સમક્ષ ઉદબોધન કરતા જણાવેલ કે આજે પવિત્ર એવી સોમનાથની ભૂમિ પરથી રામ મંદિર બનાવવા માટે સંસદને જગાડવાના અભિયાનનો પ્રારંભ થયો છે. દેશમાં પીએમ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશમાં યોગીના શાસનમાં જો રામ મંદિર નહીં બને તો ક્યારેય નહીં બનશે, જેથી આજે મહાદેવની ભૂમિ પરથી સૌ કોઈએ મંદિર બનાવવા સંકલ્પબદ્ધ થવું પડશે. તો દેશમાં સબરીમાલા મંદિર કે આતંકવાદીના વાત હોય તેવા સમયે અડધી રાતે ખુલ્લી નિર્ણય આપતી સુપ્રીમ કોર્ટે રામ મંદિર નિર્માણ અંગે કરોડો હિન્દુઓની ભાવનાને ધ્યાને લઈ દરરોજ સુનાવણી કરી સત્વરે નિર્ણય આપવો જોઈએ. અમારા તમામ ભારતના સંતો અને આપ સૌ શ્રદ્ધાળુઓના એક જબરદસ્ત સભા આજે થઈ અને એ સભામાં નિર્ણય એવો હતો કે રામ જન્મભૂમિનો વિવાદ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને એ અનેક સરકારો આવી છતાં પણ રામ મંદિર બન્યું નથી. ત્યારે હવે અમારી ફરજની અને અમારી ધીરજની મર્યાદા પૂરી થઈ છે ત્યારે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, માનનીય આપણા ગુજરાતના તમામ મંત્રીઓ અને સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ કરીને આપણે સૌએ વિનંતી કરીએ છીએ. અમે સંતો પણ વિનંતી કરીએ છીએ. ખરદર્શનના સંતો અત્યારે અમારી સાથે છે, તમામ રાજકર્તાઓ અમારી સાથે છે અને આપ સૌ મીડિયાના મિત્રો અમારી સાથે છે. ત્યારે અમે માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ છીએ કે હવે આપણા હિન્દુઓની મર્યાદાઓ પૂરી થઈ છે ત્યારે આપના શાસન દ્વારા એક નવો કાયદો બનાવીને તાત્કાલિક રામ મંદિરનું નિર્માણ થાય અને અમારી ધીરજનો અંત આવે, કારણ કે આ સૌની શ્રદ્ધાનો, સૌનો સાથ, સૌના વિકાસનો આપણું સૂત્ર છે અને ચરિતાર્થ કરો એવી શુભ ભાવના સાથે ભગવાન સોમનાથના સાનિધ્યમાં અમે સૌ મળીને આપને સૌને એવી પ્રેરણા આપીએ છીએ. આ ધર્મસભામાં સાધુ સંતોએ નેતાઓ અને સરકારો ઉપર આકરા પ્રહારો કરતા જણાવેલ કે દેશના સાધુ સંતોની સંસદે કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણ માટે ધર્માદેશ આપી દીધો છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવી કાનૂન બનાવી રામ મંદિરનું નિર્માણ કરાવે તે માટે હિન્દુઓએ સંગઠિત બની અવાજ ઉઠાવવો પડશે. તો હિન્દુઓએ આસ્થા સાથે મોદીને દિલ્હી મોકલ્યા હોવા છતાં હજી સુધી મંદિર બન્યું નથી. તો પીએમ મોદી દુનિયામાં ફર્યા છે તો હજુ સુધી અયોધ્યા કેમ નથી ગયા? સરકારોને ચૂંટણી સમયે જ કેમ રામ મંદિરની યાદ આવે છે તેવો વેધક સવાલ પૂછ્યો હતો. તો ભારત હિન્દુઓની ભૂમિનો દેશ હોવા છતાંય રામ મંદિર બનાવવા માટે હિન્દુઓએ જ કેમ કાલકુદી કરવી પડી રહી છે? તો હિન્દુઓની ભૂમિ પર હિન્દુઓની વેદનાને કોઈ સમજતું નથી, ત્યારે મહાદેવની એવી સોમનાથ ભૂમિ પરથી વહેલી તકે રામ મંદિર બનાવવા સરકાર સમક્ષ માંગણી કરી છે. સરકારને મારે પૂછવું છે કે જ્યારે આ ચૂંટણી આવે ત્યારે તમને રામ મંદિર કેમ યાદ આવે છે? હિન્દુ એટલા બધા નબળા છે, આ બધા માયકાંગલા છે, હિજડા જેવા થઈ ગયા છે. હું આ દેશમાં સરકાર ગમે તે હોય, અમને સરકાર સાથે કોઈ નિસ્બત નથી. આ દેશના, રાષ્ટ્રના સાધુ છે અને એક સાધુકાર તરીકે હું અહીંથી બોલું છું. અમને કોઈ જે પણ પક્ષ હોય પણ આ સરકારને જ્યારે ચૂંટણી આવે પછી કોઈ પણ સરકાર હોય ત્યારે જ રામ કેમ યાદ આવે? આ ખાલી એક ચૂંટણીનો જ મુદ્દો છે, ખાલી એક સત્તા માટે જ છે અને સત્તા લાલચો માટે જ આ થતું હોય તો હિન્દુ મૂર્ખ છે. આ તમારે બધાએ પોતાના હૃદયમાં આજ હૃદયસ્થ હાથ રાખીને પૂછવાનું છે કે અમે શેના માટે છે. નરેન્દ્રભાઈ મોદીએ પૂરા વિશ્વની અંદર પ્રવાસ કર્યો. મારો પહેલો પ્રશ્ન છે, આ મીડિયા મિત્રો ખાસ યાદ રાખ કે અયોધ્યામાં કેમ ક્યારેય ન ગયા? રામને પગે લાગ્યો કેમ ન ગયા?
જો એ સાંસદ ને મંદિર સમજતા હોય, આપણી સંસદે એમ કે છે કે આ મંદિર છે ભારત માતાનું, તો અયોધ્યા શું છે? આ ધર્મસભાના અંતે સાધુ સંતોએ સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાને કેન્દ્ર સરકાર સુધી પોતાની વાતને રજૂ કરતો આવેદન પત્ર પાઠવ્યો હતો. તો જે આવેદન પત્રને જૂનાગઢ લોકસભાના યુવા સાંસદ રાજેશ ચુડાસમાએ સ્વીકારી સમગ્ર હિન્દુ સમાજ સાથે પોતે પણ સહમત છે અને આ આવેદન કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની વાતો રજૂ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારત દેશમાં રામ જન્મભૂમિ ઉપર ભગવાન રામચંદ્રજીનું મંદિર બને એટલા માટે દરેક જિલ્લા મથકે ધર્મસભાનું આયોજન કરી અને સંસદમાં કાયદો બનાવી અને રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બનાવવા માટે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાંના તે વિસ્તારના સાંસદ અને સાધુ સંતો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક આવેદન આપી અને સંસદમાં રામ મંદિરના નિર્માણ માટે એક કાયદો બનાવવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યારે આજે સોમનાથ મુકામે ધર્મસભા હતી ત્યારે આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે એક હિન્દુ તરીકે મારી પણ ફરજ બનતી હતી કે આ ધર્મસભામાં આવી અને જે લોકસભામાં કાયદો બનવાનો છે એમનું આવેદન લઈ અને હું પણ એક હિન્દુના દીકરા તરીકે અહોભાગ્ય પ્રાપ્ત કરું એટલા માટે આજે અહીંયા ધર્મસભાનું આયોજન હતું. સોમનાથ ખાતેની વિરાટ ધર્મસભામાં પૂજ્ય ભારતી બાપુ, પૂજ્ય ગોપાલનંદ બાપુ, તનસુખગીરી બાપુ, મેઘાનંદ બાપુ, આનંદગીરી બાપુ, રમેશ શુક્લ, ભક્તિસાગર સ્વામી, રામાનંદ સ્વામી, શ્રી ચરણ સ્વામી, કૈલાશગીરી બાપુ સહિત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.